ચાણસ્મા તાલુકાના રૂપપુર મુકામે સામાજિક સમરસતા હવન યોજાયો હતો, જેમાં સાધુ સંતો તાલુકાના તમામ ગામોથી કપલો આવ્યા હતા. ટોટલ 51 કુંડીનો હવન થયો હતો. તારીખ 23/12/2018 ના દિવસે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના તમામ ગામોમાંથી 145 કપલો દ્વારા સામાજિક સમરસતાનો હવન યોજાયો હતો. ચાણસ્મા તાલુકાના રૂપપુર મુકામે સામાજિક સમરસતા હવન યોજાયો હતો, જેમાં સાધુ સંતો તાલુકાના તમામ ગામોથી દંપતીઓ આવ્યા હતા અને ટોટલ 51 કુંડીનો હવન થયો હતો, જેમાં 145 કપલો બેઠા હતા. આ પ્રસંગે ખોર સમ આશ્રમના રામગીરી બાપુએ જણાવેલ કે સૌની સાથે પ્રેમથી રહીએ અને પ્રેમ આપીએ એ જ સમરસતા છે. આજના જમાનામાં સૌથી મોટી સમસ્યા હોય તો આપણા ઘરમાં રહેતા મા બાપને તરછોડતા પોતાના સંતાનો છે. આ સમય એક આબનિયાસણનો કિસ્સો કહી લોકોના મનને ભાવુક કરી દીધા હતા. જેના ઘરે ઘરડા મા બાપ છે તેમને મંદિર જવાની જરૂર નથી, તેમના જ દર્શન કરવા જોઈએ, ભગવાન એ જ છે. મુખ્યદાતા પટેલ રણછોડભાઈએ આ નિમિત્તે 51,000 માતબર દાન આપ્યું હતું, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં હાલના સમયમાં સમરસતાની જરૂર છે. ચાણસ્મા રામજી મંદિરના મહંતજીએ જણાવ્યું હતું કે આ એક મિની કુંભ મેળો છે અને સમાજમાં આવા મેળાની બહુ જ જરૂર છે. મુખ્યદાતા ગણેશભાઈ દોડિયાએ જણાવ્યું હતું કે દરેક ધર્મના ભગવાનને પોતાના ઉપદેશ જણાવ્યું છે કે સમાજ મોટો છે, એના દરેક નિયમોનું પાલન કરવું અને સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે કાર્ય કરતા રહેવું જરૂરી છે. બ્રાહ્મણવાડા ગામનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આટલા વિસ્તારમાં બ્રાહ્મણવાડા એક એવું ગામ છે કે જે મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગે એક જ રસોડામાં રસોઈ બનાવી ગામના તમામ પરિવારો સાથે બેસીને જમ્યા હતા. આભારવિધિ મહેશભાઈ ચૌધરીએ કરી હતી. સામાજિક સમરસતા હવનમાં આવેલા દરેક સાધુ સંતો તથા 145 કપલો તથા દાતાઓનો આભાર માન્યો હતો. આ તમામ કાર્યમાં ચાણસ્મા ગાયત્રી પરિવારના તમામ સભ્યોએ સારી રીતે વિધિ કરાવી હતી. હાલના સમયમાં માંગ છે કે હિન્દુ સમાજની એકતા અને અખંડિતતા ટકી રહેવી જોઈએ. આ યજ્ઞમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનનો ત્યાગ કરાયો હતો. આ યજ્ઞમાં 2,000 પણ વધુ લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગોવિંદભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ, દશરથભાઈ પ્રજાપતિ, ખીરજીભાઈ ઠાકોર વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. અમૃતલાલ પટેલ સાથે ચેતન શાહનો રિપોર્ટ, ચાણસ્મા.